સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવ્યા શ્યામવાડી ખાતે સિલાણા ગામવાસીઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સિલાણા ગામવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે વસંત ગજેરાએ મુખ્ય હાજરી આપી હતી. સિલાણા ગામના રહેવાસીઓ મોટી સંખ્યામાં સુરતમાં વસે છે. તેઓએ સુરતને પોતાની કર્મભૂમિ બનાવી છે. તેજસ્વી તારલાઓને સન્માનવાનો તથા સ્નેહમિલન કાર્યક્રમ સિલાણા ગામવાસી દ્વારા રાખવામાં આવ્યો હતો, જેમાં મેયર અસ્મિતાબેન શિરોયા, બિલ્ડર વસંત ગજેરા, ડોક્ટર પ્રફુલ્લ શિરોયા તથા પ્રવીણ ભાલાળા હાજર રહ્યા હતા. સિલાણા ગામની અંદર આઠમા સ્નેહ પરિવારની અંદર જેમના પ્રમુખ પ્રવીણભાઈ બાગડાલ, એમને ખૂબ સરસ એમની ટીમ, એમની કમિટીએ, ગામના પરિવારોએ, ગામના વડીલોએ સાથે મળીને આજે આઠમો સ્નેહ મિલનનું આયોજન કર્યું. એની અંદર દરેક ક્ષેત્રના મહાનુભાવોને બોલાવી અને એમના ગામના યુવાનોને, બાળકોને, બહેનોને, બધાને પ્રોત્સાહિત કરે, વ્યસનમુક્તિ, પર્યાવરણ ઉપર એવું ખૂબ સરસ આયોજન કર્યું છે. એમને ખૂબ અભિનંદન પણ આપું છું. આવા જે ગામના વડીલો છે એ ભવિષ્યની અંદર, સિલાણા ગામ છે, ભવિષ્યની અંદર પણ 10 વર્ષની અંદર અમારું પરિવાર ખૂબ સારી રીતે આગળ નિરોગી અને પ્રી પ્લાન્ટથી અમારા ગામની અંદર પણ ડૉક્ટર, એન્જિનિયરો પ્રોફેશનલ રીતે પણ કઈ રીતે વધારામાં વધારે વધે એવું પણ એમનું આયોજન છે. અને સાથે મળી અને દરેક જ્ઞાતિના લોકો અહીં એક સિલાણા ગામના પરિવાર સ્વરૂપે રહી અને સાથ સ્નેહ અને સહકારથી એકબીજા મળી અને ખૂબ સારી રીતે સારા આખા વર્ષ દરમિયાન પણ પ્રવૃત્તિ, નવા નવા કાર્યક્રમો, રક્તદાન એવા ઘણા બધા એવા કાર્યક્રમો કરે છે. એટલે ખૂબ એમને અભિનંદન આપું છું. અને આજના સ્નેહ મિલનની અંદર વડીલોનું પણ માર્ગદર્શન લઈને આજના યુવાનો કામ કરી રહ્યા છે, તે યુવાનોને પણ ખૂબ અભિનંદન આપી બિરમું છું. આજે સમસ્ત સિલાણા ગામનું સ્નેહ મિલન કતારગામ ખાતે યોજાયું અને સમસ્ત સિલાણા ગામ સ્નેહ મિલનમાં ખૂબ મોટી સંખ્યામાં બહેનો ભાઈઓ ઉપસ્થિત હતા. ત્યારે વસંતભાઈ ગજેરા અને શહેરના પ્રથમ નાગરિક મહેશજી ડૉક્ટર પ્રફુલભાઈ શિરોયા, સાથે સાથે ઘનશ્યામભાઈ અતાડિયા અને કાળુભાઈ સેલડિયા સહિત મહાનુભાવ ઊભા રહે અને એક ક્રાંતિના બીજ રોપાય, સમાજની અંદર નવી ક્રાંતિ આવે, સમાજના યુવાનોમાં બદલાવ આવે, બહેનોની ઇજ્જત કરવામાં આવે, આ માટે અહીંયા આજે ખૂબ મોટી ક્રાંતિના બીજ રોપાઈ રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ શપથ લીધા છે, સંકલ્પ કર્યા છે. ઉલ્લેખનીય છે કે સિલાણા ગામવાસીઓ સુરત ખાતે ધીરે ધીરે શિક્ષણ, સમાજ સેવા, હીરા ઉદ્યોગ તથા બાંધકામ ક્ષેત્રે કાઠો કાઢી રહ્યા છે અને સુરતના વિકાસમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, SN ન્યૂઝ, સુરત.